હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એલકે એકેડેમી ભારત એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક અને વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ છે હવે આ લોકશાહી દેશમાં દેશનું સંચાલન દેશનું દિશાનિર્દેશન જે કાયદાઓ કરે છે એ કાયદાઓનો સંગ્રહને આપણે કહીએ છીએ બંધારણ સો આ વિડીયો સિરીઝમાં તમને બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થાની સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયો સિરીઝમાં જીપીએસસીના સિલેબસ પ્રમાણે બંધારણ અને ભારતની રાજ્ય વ્યવસ્થાના જે પણ ટોપિક્સ આપવામાં આવ્યા છે એ બધા ટોપિકની આપણે ચર્ચા કરવાની તમારા માટે ભણવો બહુ જ મહત્વનો છે એના બે કારણ છે એક કારણ કે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો અને બીજું તમે ભારતના નાગરિક છો અને જો તમે જીપીએસસી ક્લાસ વન ટુ ની તૈયારી કરી રહ્યા હોય તો બંધારણ ખૂબ જ મહત્વનો થઈ જાય છે કારણ કે બંધારણમાંથી ખાસ્સા એવા ક્વેશ્ચન્સ આવતા હોય છે અને લેન્ડી ક્વેશ્ચન્સ આવતા હોય છે જે તમારે સમજવા પડે છે તો ચાલો આપણે જોઈએ કે આ બંધારણ વિષયમાં કયા કયા ટોપિકનો સમાવેશ કરવામાં આવે છે સૌથી પહેલો આપણે ટોપિક જોવાનો હોય છે ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ આપણે ઘણા લાંબા સમયથી બ્રિટિશની ગુલામી કરી હતી તો એ પ્રમાણે આપણા દેશમાં સૌથી પહેલાં તો બ્રિટિશોનું શાસન હતું અને એમના બંધારણ પ્રમાણે આપણું શાસન ચાલતું હતું તો એમનું બંધારણ કેવું હતું અને એમાંથી આપણું બંધારણ કઈ રીતે આવ્યું એના આખો ઉદ્ભવ અને વિકાસની ઘટના આપણે જોઈશું ઓકે ત્યારબાદ આપણું જે ભારતીય બંધારણ બન્યું છે એ ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ શું શું છે ઘણા બધા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો છે તો દરેક દેશોના બંધારણમાંથી આપણે શું શું લીધેલું છે તે બધી માહિતી લઈશું ત્યારબાદ આપણા બંધારણમાં શેનો શેનો સમાવેશ કરવામાં આવ્યો છે બધી લાક્ષણિકતાઓનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીશું પછી સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે તમે કોઈ પણ બુક લો બુકના સ્ટાર્ટિંગના પેજમાં તમે શું જુઓ છો પ્રસ્તાવના એટલે કે પ્રિફેસ જેને આપણે પ્રિયમ્બલ તરીકે પણ ઓળખીએ એટલે કે જે આપણને સાર આપે છે સમગ્ર બંધારણનો વિશે માહિતી લઈશું નાનું છે 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 એક જ અને અને આપણે યાદ રાખવાનું એમાંથી પણ ઘણા આવે છે ઓકે ત્યાર પછી આપણે ભણવાનું હોય છે મૂળભૂત અધિકારો ફરજો મૂળભૂત અધિકારો અને ફરજો શું છે તો મૂળભૂત અધિકારો એટલે કોઈ પણ વ્યક્તિને જન્મજાત મળી જાય છે જો નથી મળતા તો કોઈ તો કોઈ કાયદા થ્રુ લઈ શકે છે બરાબર તો એવા કોઈ ફંડામેન્ટલ રાઇટ્સ આપણે ભણવાના છે કુલ આપણી પાસે જોઈએ તો છ મૂળભૂત અધિકારો છે અને ફરજો એટલે શું તો ફરજો એટલે આપણે ભારતના નાગરિક છે ભારતના નાગરિક તરીકે આપણી દેશ પ્રત્યે શું વફાદારી છે આપણે કઈ કઈ ફરજો બચાવવાની છે તેની ઇન્ફોર્મેશન લઈશું ઓકે એક વાત હું તમને કહી દઉં ભારતીય બંધારણ વિશ્વનું સૌથી મોટું બંધારણ છે કારણ કે ભારતીય બંધારણમાં અમુક છે અમુક ભારતીય બંધારણ પચીસ ભાગમાં વહેંચાયેલો છે જેની અંદર બાર અનુસૂચિઓ અને ચારસો સિત્તેર અનુચ્છેદો આવેલા છે બરાબર તો બધા અનુચ્છેદો બધા ભાગોનો પણ આપણે ઊંડાણમાં અભ્યાસ કરવાનો છે અને બધા અનુચ્છેદો અંતર્ગત આ બધા ટોપિક આવશે ઓકે જે માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો શું છે કે દરેક જે રાજ્ય હોય એ રાજ્ય પોતાના નાગરિકો માટે કંઈક સારું કામ કરે કે જેથી નાગરિકો પોતાના રાજ્યના વહીવટીતંત્રમાં વિશ્વાસ રાખે તો એના માટે રાજ્ય કયા કયા સારા કામો કરવાના છે તેની માહિતી આપણે માર્ગદર્શક સિદ્ધાંતોમાંથી લઈશું પછી છે બંધારણીય સુધારાઓની મહત્વની જોગવાઈઓ આ ટોપિક શું છે તો બંધારણ એકવાર બની ગયું પણ પછી જેમ જેમ સમય જાય તેમ તેમ બંધારણમાં સુધારો કરવો પડે છે કારણ કે સમય બદલાયો છે તો સમય બદલાયા લોકોની માન્યતાઓ લોકોના વિશ્વાસો હવે બદલાયા છે તો એને અનુરૂપ આપણે ઘણા બધા બંધારણીય સુધારાઓ કરવા પડે છે તમે બહુ અગત્યના સુધારાઓ સાંભળ્યા હશે જેમ કે જનરલ કેટેગરીમાં દસ ટકા આરક્ષણ બરાબર ઇકોનોમિકલી વીકર સેક્શન એ પણ એક બંધારણીય સુધારો છે બરાબર તો એ બધી બાબતો આપણે બંધારણીય સુધારામાં અભ્યાસ કરવાની છે પછી આપણે જોવાનું છે સંઘ અને રાજ્યના કાર્યો તથા જવાબદારીઓ સંઘ અને રાજ્ય એટલે શું એટલે કે યુનિયન અને સ્ટેટ આખા દેશ તરીકે એટલે કે આખું જે દેશ છે સંઘ હોય તો તો શું આવે રાષ્ટ્રપતિ છે પ્રાઇમ મિનિસ્ટર છે એનું મંત્રી મંડળ છે તો એ બધા કઈ રીતે કાર્યો કરવાના છે એમની જવાબદારી શું છે તેની માહિતી લઈશું રાજ્ય હોય તો રાજ્યમાં રાજ્યપાલ હોય મુખ્યમંત્રી હોય તેનું મંત્રી મંડળ હોય તો એ લોકો કઈ રીતે કામગીરી કરે છે અને એની જવાબદારીઓ શું છે તેનો અભ્યાસ કરીશું ત્યારબાદ પછી આપણે જોઈશું સંસદ અને રાજ્યનું વિધાનમંડળ હવે કેવું હોય કોઈ પણ સરકાર હોય તો સરકારના ત્રણ અંક હોય એક હોય કારોબારી બીજું હોય ધારાકીય અને ત્રીજું હોય ન્યાયતંત્ર તો સંઘ અને રાજ્યની આપણે જે કાર્યની જવાબદારી જોઈએ તે આપણે કારોબારીના સંદર્ભમાં જોવાની છે બીજું જે છે તે છે ધારાકીય અંક તો ધારાકીય અંગમાં સંઘમાં કોણ આવે તો પાર્લામેન્ટ આવે જેને સંસદ કહેવામાં આવે અને રાજ્યમાં કોણ આવે તો રાજ્યમાં મંડળ આવે લેજિસ્લેટિવ એસેમ્બલીઝ આવે તો એ બંનેનું માળખું કેવું હોય છે કેટલા સભ્યો હોય છે એ બધી ડિટેલ ડિસ્કશન એમના કાર્યો શું છે એમની જવાબદારીઓ શું છે એમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ વિશેષ અધિકારીઓ લોકોને આપવામાં આવે છે એ બધી ઊંડાણમાં માહિતી લેવાની હોય છે દેશની સંસદ કઈ રીતે કામ કરે છે કાયદો હોય છે એ કાયદો કઈ રીતે બને છે એ બધી માહિતી આપણે આ ટોપિકમાં કવર કરવાની રહેશે પછી સમવાય તંત્રને લગતી બાબતો અને પડકારો સમવાય તંત્ર એટલે શું તો એને ફેડરલ સિસ્ટમ કહેવામાં આવે છે તો આપણો દેશ એકાત્મક પણ નથી અને આપણો દેશ તંત્ર પણ નથી પણ બંનેનું મિક્સર છે અર્ધ સમવાય તંત્ર છે તો એ સમવાય તંત્ર એટલે કે અર્ધ સંવાય તંત્રને લગતી પડકારો કઈ કઈ છે કઈ કઈ ઇમ્પોર્ટન્ટ બાબતોનું પાલન કરવામાં આવે છે એ બધી ઇન્ફોર્મેશન આપણે આ ટોપિકમાં કવર કરીશું પછી વિવિધ બંધારણીય સંસ્થાઓ તેમની સત્તા કાર્ય અને જવાબદારીઓ એટલે કે વિવિધ બંધારણીય સંસ્થાઓ એટલે એવી સંસ્થાઓ કે જેનું મેન્શન્સ બંધારણમાં કરવામાં આવેલું છે જેમ કે પ્રેસિડેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા યુપીએસસી જીપીએસસી એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા આ બધી બંધારણીય સંસ્થાઓ થઈ અને છે બીજી ગેરબંધારણીય સંસ્થાઓનો પણ અભ્યાસ કરવાનો હોય છે જેની અંતર્ગત આપણે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ ઇન્ટેલિજન્સ બ્યુરો આઈબી એનઆઈએ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી ત્યાર પછી લોકપાલ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશન તો બધી સંસ્થાઓની માહિતી આપણે ઊંડાણમાં લેવાની રહેશે અને જે છેલ્લો ટોપિક આવે છે બંધારણનું એ છે પંચાયતી રાજ સિસ્ટમ આપણા દેશમાં થ્રી ટાયર સિસ્ટમ હોય છે કે જે અંતર્ગત સંઘ રાજ્ય અને છેલ્લે પંચાયત આવે છે તો પંચાયતમાં જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત એ બધું શું છે એમાં કઈ રીતે તંત્ર બધું કરવાનું હોય છે એ બધું ઊંડાણમાં ઇન્ફોર્મેશન તમને આખી વિડીયો સિરીઝમાં આવે જોવા મળશે તો આઈ હોપ તમને હવે ક્લિયર થયું હોય કે બંધારણમાં કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે કવર કરવાના હોય છે સો આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તમને બધાને શુભેચ્છા થેન્ક યુ